પ્રિય વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી 1 માં પૂરક વાચન પાઠ 2 કાબુલી આ પાઠને અગાઉ આપણે સમજી ચૂક્યા છે। આ પાઠના લેખક અને અનુવાદક બંને અલગ છે, જે અગાઉ આપણે સમજી ચૂક્યા છીએ। લેખક છે રવિન્દ્રનાથ ટાગોર અને અનુવાદક છે માધવભાઈ દેસાઈ। હવે આ કાબુલી પાઠ છે, એનો પ્રકાર છે સંવેદન કથા। પંડિત એટલે વિદ્વાન, શાસ્ત્રોમાં નિષ્ણાત, એમને ભાઈ પંડિત ન કહેવાય હો, એને બધું શાસ્ત્રનું જ્ઞાન હોય એને જ તમે વિદ્વાન કહી શકો, કોઈ પણને વિદ્વાન ન કહી શકાય। વિદ્વાન અને પંડિત એટલે શું? પંડિતને બધું જ શાસ્ત્રનું જ્ઞાન હોય એટલે આપણે એને પંડિત કહીએ। બાકી બીજા કોઈ કોઈ રમેશભાઈને કે કોઈ મગનભાઈને પંડિત ના કહેવાય। પંડિત કોને કહેવાય? તો જેને શાસ્ત્રોક્ત વિધિ એટલે કે શાસ્ત્રોક્ત બધું જ જ્ઞાન હોય, વિદ્વાન હોય એને પંડિત કહેવાય। ચાલો, શાસ્ત્રોમાં નિષ્ણાત। પંડિત વારુ એટલે ઠીક સારું, પરવાર એટલે ફુરસદ। આપણે એવું નથી કહેતા કે તું પરવારી રહી એટલે કે તને ફુરસદ મળી, બરોબર? પરવાર એટલે નવરાશ, ફુરસદ। સુપડું એટલે કે બધાએ સુપડું જોયું છે કે અનાજને સાફ કરવા માટેનું એક સાધન, બરોબર? ખડખડાટ હસવું એટલે મોટેથી હસવું। વિદ્યાર્થી મિત્રો, હસવાના પણ પ્રકાર હોય છે। સ્મિત સાથે હસવું એટલે તમે ધીમે રહીને સ્માઈલ કરો એને સ્મિત કહેવાય, ખૂબ મોટેથી હસો એને અટહાસ્ય કહેવાય, બરોબર? ચાલો લખીએ, ખડખડાટ હસવું। મોટેથી હસવું ચક્કી એટલે ઘંટી, હાથ કડી એટલે હાથની બેડી, એટલે હત્યારું, ખૂની, ખૂની એટલે હત્યારું, જે હત્યા કરે તેને ખૂની કહેવાય, ખૂન કરનારું। પીઠી તો લગ્ન પ્રસંગે વર અને કન્યાને શરીરે ચોડવાનું પીડારમનું સુગંધિત મિશ્રણ, જેને પીઠી કહેવાય। ચાલો રૂઢિ પ્રયોગ લખી આ પાઠમાં આવતા। દિલમાં દુઃખ થવું,
દિલમાં દુઃખ થવું એટલે ખૂબ દુઃખી થવું. દુઃખી થવું મો પડી જવું એટલે ઉદાસ થઈ જવું. રૂઢિપ્રયોગ યાદ રાખજો. આ પાઠમાં રૂઢિપ્રયોગ ખાસ પૂછાઈ શકે. લખીએ મો પડી જવું. ઉદાસ થઈ જવું. સડક થઈ જવું એટલે સ્તબ્ધ થઈ જવું. હવે આ પાઠમાં આવતા કેટલાક પ્રશ્નોત્તરની આપણે સમજૂતી મેળવી લઈએ. ચાલો પ્રશ્નોત્તર લખીશું. ફોઈએ છોકરીનું નામ શું પાડ્યું હતું? પ્રશ્નોત્તર સમજૂતી. પહેલો પ્રશ્ન, કોઈએ મારી સાથે જ બધા જ લખજો, કોઈએ છોકરીનું નામ શું પાડ્યું હતું? કોઈએ છોકરીનું નામ મીની પાડ્યું હતું. સરસ લખીએ. જવાબ, કોઈએ છોકરીનું નામ મીની પાડ્યું હતું કેમ કે તેની આંખો માંજરી હતી. બરોબર, તેની આંખો માંજરી હતી. ચાલ બીજો પ્રશ્ન. મિનીના પિતા આખો દિવસ શું કરતા હતા? મિનીના પિતા આખો દિવસ શું કરતા હતા? મિનીના પિતા આખો દિવસ મોટા મોટા પોથા ઉઠાવતા અને થોથા લખતા હતા. ચાલો બીજો પ્રશ્ન. મિનીના બાપને કઈ વાર્તા કહેવાનો? મિની બાપને કઈ વાર્તા કહેવાનો આગ્રહ કરતો? મિની બાપને કઈ વાર્તા કહેવાનો
ચંદ્ર પરથી હતી. કઈ વાર્તા કહેવાનો આગ્રહ કરતી હતી? કઈ વાર્તા કહેવાનો આગ્રહ કરતી હતી? કઈ વાર્તા? મિની તેના પાપાને પેલા મોટા મોટા સુસરા જેવા કાન વાળા માણસની વાર્તા કહેવાનું. રાજાની વાર્તા કહેવાનું. સરસ લખીએ. વિદ્યાર્થી મિત્રો, પાઠ બરોબર સાંભળો, સમજો અને પછી આંગળી ઊંચી કરી અને જવાબ બોલો. બરોબર? ધ્યાન રાખ્યું હશે તો જ આવડશે. ચાલો આગળ. મિનીના બાપને કઈ વાત, મિની બાપને કઈ વાર્તા કહેવાનો આગ્રહ રાખતી? લખીએ. મિની બાપને સુપડા જેવા કાનવાળા સુપડા જેવા કાનવાળા રાજાની વાર્તા કહેવાનો આગ્રહ કરતી હતી. ચાલો આગળ. ચોથો પ્રશ્ન. મિનીના બાપે બારી બહાર શું જોયું? લખીએ ચોથો પ્રશ્ન. મિનીના બાપે બારી બહાર શું જોયું? લખ્યો જવાબ. મિનીના બાપે બારી બહાર મિની કાબુલીના ખોળામાં બેસી હતી અને દાઢી ખેંચતી હતી તે જોયું. બરાબર? લખીએ. મિનીના બાપે બારી બહાર મિની કાબુલીના ખોરામાં બેસી દાઢી ખેંચતી જોઈ. સાસરા વિશે મિની શું માનતી હતી? પાંચમો પ્રશ્ન. સાસરા વિશે મિની શું માનતી હતી? લખો. મિની માનતી હતી કે સાસરું કોઈ ગામ હશે. મિની મિની માનતી હતી કે મિની માનતી મિની સાસરા વિશે માનતી હતી કે સાસરું કોઈ ગામ હશે. બરાબર? ચાલો આ થયા ટૂંકા પ્રશ્નો.
નંબર એક બે વાક્યમાં આવતા પ્રશ્નોત્તરની આપણે સમજૂતી મેળવી. હવે મોટા પ્રશ્નોત્તરની સમજૂતી મેળવીએ. આ તમારે લખાઈ ગયું હશે. ચાલો મોટા પ્રશ્નોત્તર આપણે લખીએ. આગળ વાર્તા ન કહેવા માટે તેના પિતાને સી ફરિયાદ કરે છે. તેના પિતાને સી ફરિયાદ કરે છે. લખો જવાબ. મિની વાર્તા ન કહેવા માટે મિની વાર્તા ન કહેવા માટે તેના પિતાને ફરિયાદ કરતા તેના પિતાને ફરિયાદ કરતા કહે છે કે તમને વાર્તા લખતા આવડે છે. તમને વાર્તા લખતા આવડે છે પણ વાર્તા કહેતા આવડતું નથી. અક્ષર બધા સારા કાઢશે. લખી લેજો વિદ્યાર્થી મિત્રો. ચાલો આગળ મિનીના લગ્ન સમયે બીજો પ્રશ્ન. મિનીના લગ્ન સમયે લગ્ન સમયે બંને સાથે લખાય. તેના ઘરનું વાતાવરણ હું એટલા માટે ગુજરાતી લખું છું, નહીં તો હું બોલું ને તમે લખી શકો, પણ કયો શબ્દ કયા શબ્દની વચ્ચે જગ્યા એ માટે મારે લખવું પડે છે, નહીં તો તમારા ધોરણ પ્રમાણે તમે લખી શકો. તમારા બિનીના લગ્ન સમયે તેના ઘરનું વાતાવરણ કેવું હતું? કેવું ઉપર બિંદુ આવે, આ બધી જોડણીની ભૂલો પડે નહીં. એ ખાસ હતું તો ત ઉપર અનુસ્વાર આવે. મિનીના લગ્ન સમયે તેના ઘરના આંગણે મોટો માંડવો બાંધેલો હતો. ચોકમાં મોટા સાથિયા પૂરેલા હતા. ચોકમાં
मोटा साथिया पुरेला होता। गाम्माथी सारा ढोल वादक अने शरणाई वादक सारा ढोल वादक अने शरणाई वादक आव्या हता। घरमा मधुरी शरणाई वागी रही हती। घरमा मधुरी शरणाई वागी रही हती। खेलो विद्यार्थी मित्रों, चलो आगळनो प्रश्न ત્રીજો। કાબુલી શા માટે મિનીને ખૂબ ચાહતો હતો? કાબુલી શા માટે મિનીને ખૂબ ચાહતો હતો? ચાલો જવાબ। काबुली ने लखो जवाब। काबुली ने मिनी ना जेवी दीकरी हती। मिनी ने जोई ने તેની દીકરીની યાદ આવતી। મિનીને જોઈને કાબુલીને તેની દીકરીની કાબુલીને તેની દીકરીની યાદ આવતી। આથી કાબુલી મિનીને ખૂબ ચાહતો હતો। આથી કાબુલી આ પૂછાય છે પ્રશ્નનો જવાબ। આથી કાબુલી મિનીને ખૂબ ચાહતો હતો। લખી લો વિદ્યાર્થી મિત્રો। હવે આ પાઠમાં આવતા કેટલાક સમાનાર્થી શબ્દો લખો। નીચે આપેલા સમાનાર્થી શબ્દો લખો ફટાફટ વિદ્યાર્થી મિત્રો લખો। પહેલું પંડિત, તો લખો સમાનાર્થી શબ્દ। નિષ્ણાત,
विद्वान बुद्धो बुद्धो केवी रीते लखाय बुद्धो आ रीते बुद्धो एटले गरडो वृद्ध બે વખત સમાનાર્થી બે છે બરોબર બુઢો એટલે ગરડો વૃદ્ધ ત્રીજું લખો ડોકુ ત્રીજો સમાનાર્થી શબ્દ લખો ડોકુ તો એનો જવાબ લખો ગરદન બીજો લખો એમાં ને એમાં ડોક ચોથો શબ્દ લખો ઠંડુ શીતળ ઠંડુ આ આગળનો લખો પાંચમો પહાડ તો પર્વત અને એમાં ને એમાં બીજો શબ્દ લખો ડુંગર છઠ્ઠો લખો કેદ તો જેલ કેદ તો જેલ અને બીજો શબ્દ લખો અલ્પવિરામ કરીને કારાવાસ વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દની આપણે સમજૂતી મેળવી અહીંયા આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ હરિ ઓમ વિદ્યાર્થી મિત્રો